હેલો ફ્રેન્ડ સ્વાગત છે આપનું મારા રસોડાના કાઠિયાવાડી સ્વાદમાં હું ભાવનાબેન રાઠોડ આજે આપણે બનાવીશું મોરૈયાની ખીચડી તો વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય એવી આ સ્વાદિષ્ટ ખીચડી બનાવવા માટે તમારે અગાઉથી કોઈ પ્રિપેરેશન કરવાની જરૂર નથી એવું નથી કે ફ્રેન્ડ્સ આ ખીચડી તમે વ્રત કે ઉપવાસમાં ખાઈ શકો નોર્મલ દિવસોમાં પણ આ ખીચડી બનાવશો ને તો ઘરના બધાને ખૂબ જ પસંદ આવશે તો વિડીયો બિલકુલ સ્કીપ કર્યા વગર જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી પાસે રહેલું બેલ પ્રેસ કરો જેથી આવનારા નવા વિડીયો સૌથી પહેલા આપને મળે તો ચાલો બનાવીએ એકદમ સ્વાદિષ્ટ અને ઝડપથી બની જતી મોરૈયાની ખીચડી તો આ ખીચડી આજે આપણે કુકરમાં બનાવશું તો જેના માટે કુકરમાં આપણે બે ચમચી જેટલું તેલ ઉમેરશું તેલની સાથે બે ચમચી ઘી પણ ઉમેરશું તમે ઈચ્છો તો એકલા ઘીમાં કે એકલા તેલમાં ખીચડી બનાવી શકો છો તેલ અને ઘી થોડા ગરમ થાય એટલે થોડા સિંગદાણા આપણે કુકરમાં ઉમેરી દેસું સિંગદાણા સરસ સાંતળી લેશું આજે આ ફરાળી ખીચડી આપણે માત્ર પાંચ જ મિનિટમાં તૈયાર કરશું અને એકદમ હેલ્ધી અને ટેસ્ટી એવી આ ખીચડી તૈયાર થશે સિંગદાણા થોડા સંતળાઈ જાય ને એટલે સાથે છ થી સાત કાજુ ના આ રીતના ફાડા કરી લીધા છે એ ઉમેરી દેસુ અને સાથે જ એક મુઠ્ઠી જેટલી કિસમિસ ઉમેરી દેસું કાજુ અને કિસમિસ ઉમેરવી ટોટલી ઓપ્શનલ છે અહીંયા કાજુ સિંગદાણા અને કિસમિસ બધું એકદમ સરસ સંતળાઈ ગયું છે તો એક્સ્ટ્રા તેલ ઘી મિતારી અને આપણે બધું જ એક પ્લેટમાં લઈ લેશું અહીંયા કુકરમાં ઘી અને તેલ ગરમ જ છે તો આપણે અડધી ચમચી જીરું ઉમેરશું જીરું થોડું પકડે એટલે એક મરચાના ટુકડા ઉમેરી દેશું અને સાથે થોડા મીઠા લીમડાના પાન પણ ઉમેરી દઈશું બધું જ અહીંયા સરસ સંતળાઈ ગયું છે તો એક નાનો ટુકડો દૂધીનો છીણીને લીધેલો છે એક એ કુકરમાં ઉમેરી દેસું અને દૂધીની સાથે એક બટેટું છીણીને લીધેલું છે એ પણ ઉમેરી દેસુ તમે ઈચ્છો તો એકલી દૂધી કે એકલા બટેટાનો ઉપયોગ કરી અને તમે આ ખીચડી તૈયાર કરી શકો છો બધું જ એકદમ સરસ મિક્સ કરી લેશું ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખશું અને હવે મસાલા કરી લેશું સ્વાદ પ્રમાણે સીંધો મીઠું ઉમેરશું સાથે ચપટી જેટલી હળદર ઉમેરશું અને એક ચમચી લાલ મરચું પાવડર ઉમેરશું જો તમે વ્રત કે ઉપવાસમાં લાલ મરચું પાવડર ખાતા હોય ને તો જ ઉમેરવાનું નહીતર લીલા મરચાનું પ્રમાણ થોડું વધારે રાખવાનું બધું જ એકદમ સરસ મિક્સ કરી લેશું ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખીને જ આ બધી પ્રોસેસ કરવાની છે હવે અહીંયા મેં આ નાની વાટકી મોરૈયો પલાળી અને રાખેલો છે મોરૈયો મેં અડધી કલાક પહેલાં પલાળી લીધેલો મોરૈયો બે ત્રણ બે થી ત્રણ પાણીથી ધોઈ અને પલાળી દેવાનો છે તો એક વાટકી પાણી ઉમેરી અને મોરૈયો પલાળીને રાખેલો છે આ ખીચડી બનાવવામાં પાણીનું પ્રમાણ ખાસ ધ્યાનમાં રાખવાનું એટલે જે વસ્તુ વાસણ લઈ જે વાસણથી તમે મોરૈયોનો માપ કરતા હોય એ જ વાસણથી આપણે પાણીનો માપ કરવાનો છે બધું જ એકદમ સરસ મિક્સ કરી લેશું દૂધી અને બટેટા જાય ને પછી જ આપણે ઉમેરવાનો છે તો અહીંયા ઉમેરેલો અને બટેકા અને દૂધી નું છીણ એકદમ સરસ સંતળાઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે આ રીતે ખદખદવા માંડ્યો છે તો એક વાટકી આપણે મરોયો પલારવામાં પાણી ઉમેરેલું હવે ચાર વાટકી પાણી અત્યારે ફરી પાછું કુકરમાં ઉમેરશું એટલે કે ટોટલ પાંચ ભાગનું પાણી તમારે ઉમેરવાનું છે આ મોરૈયાની ખીચડી થોડી ઢીલી વધારે સરસ લાગશે જો તમારે ખીચડી થોડી કઠણ કરવી હોય તો મોરૈયામાં પાણીનું પ્રમાણ તમારે ચાર ભાગનું રાખવાનું હું અત્યારે પાંચ ભાગ પાણી ઉમેરી અને આ ખીચડી તૈયાર કરી રહી છું બધું જ એકદમ સરસ મિક્સ કરી દીધું છે ગેસની ફ્લેમ આપણે ધીમી રાખશું અને કૂકરનું ઢાંકણ પેક કરી દઈશું અને કૂકરમાં માત્ર બે જ સીટી કરવાની છે વધારે સીટીની જરૂર નહીં પડે બે જ સીટીમાં આપણી મોરૈયાની ખીચડી તૈયાર થઈ જશે અહીંયા કુકરમાં બે સીટી થઈ ગઈ છે અને હવા પણ રિલીઝ થઈ ગઈ છે અહીંયા તમે ખીચડીની કન્સિસ્ટન્સી જોઈ શકો છો કે જેવી આપણે ઢીલી ખીચડી જોઈએ એવી જ તૈયાર થયેલી છે પણ ખીચડી મિક્સ કરતા પહેલા જે આપણે સાંતડીને રાખેલા કાજુ બદામ અને સિંગદાણા છે એ ઉમેરી દેસું અને એની સાથે જ એક ચમચી ખાંડ ઉમેરશું ખાંડ ઉમેરવી ટોટલી ઓપ્શનલ છે પણ આ ખીચડી થોડી ખાટી મીઠી હશે તો વધારે સરસ લાગશે એક લીંબુનો રસ ઉમેરશું ગરમ ખીચડીમાં જ ખાંડ સરસ ઓગળી જશે અને સાથે જ થોડા ફ્રેશ કોથમરીના પાન પણ ઉમેરી દેસું અને બધું એકદમ સારી રીતે મિક્સ કરી લેશું તો અહીંયા તમે જોઈ શકો છો કે મરોયો પણ એકદમ સરસ બફાઈ ગયો છે અને આપણે જેવી જોઈએ છીએ એવી મસ્ત મજાની રેલી ખીચડી પણ તૈયાર થઈ ગઈ છે તો તમે જોયું ને ફ્રેન્ડ્સ કે આ ખીચડી બનાવવામાં તમારે આગળથી કોઈ પ્રિપરેશન કરવાની જરૂર નથી તમે માત્ર દસ થી પંદર મિનિટ પહેલાં મરોયો પલાળી દેશો ને તો પણ તમારી આ ખીચડી એકદમ સરસ તૈયાર થઈ જશે તૈયાર થયેલી ગરમા ગરમ ખીચડી સૌ કરશું ઉપરથી જે આપણે કાજુ કિસમિસ અને સિંગદાણા સાતડીને રાખેલા એ થોડા મેં અલગ રાખેલા એનાથી ગાર્નિશ કરશું થોડો ફરાળી ચેવડો પણ ઉમેરશું થોડા ફ્રેશ ગાર્નિશ તો તો તૈયાર છે જાતની વધારાની પ્રિપરેશન કર્યા વગર બનતી ઇન્સ્ટન્ટ ફરાળી ખીચડી તો આ જ રીતે બનાવો અને કમેન્ટમાં જણાવો કે ચટપટા મસાલા સાથે બનેલી ફરાળી ખીચડીની રેસીપી કેવી લાગી આજે બસ આટલું જ મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય થેન્ક યુ